વાસ્તવિક સંખ્યા માટે ઘાતના નિયમ, તો આમાંથી પરીક્ષા લક્ષી આમાંથી પ્રશ્નો આવતા હોય છે, તો ઘાત માટે જે નિયમ છે એ જોઈ લઈએ. કે સૌ પ્રથમ એ રેસ ટુ એમ ઘાત, એ રેસ ટુ એન ઘાત, તો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય તો એની એમ પ્લસ એન. હવે ઉદાહરણ જોઈએ કે 2^3 અને 2^2, તો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય તો 2^5, એટલે કે 3^5. બીજું ઉદાહરણ જોઈએ, 3^1 ઇન્ટુ 3^1/2, તો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો તો 1+1/2, તો 2^2 તો 3/2, એટલે કે 3^3/2. ત્રીજું ઉદાહરણ, 4^1 4^2, તો 4^3. આવી રીતે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો, આ નિયમ પહેલો છે. એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત, એટલે કે એની એમ ભાગ્યા એની એન, આવું હોય તો એની એમ માઇનસ એન 2^3 હોય અને છેદમાં 2^1 હોય, તો 2^3 બાદ કરીએ એટલે કે 2^2, તો થશે 4 જવાબ. 2^5 હોય, 2^4 હોય, તો 2^5 જાય તો 2^1, એટલે કે 2 જવાબ. એની એમ ઘાત રેસ ટુ એન ઘાત, તો એની એમ એન, એટલે કે આ બંનેનો ગુણાકાર. એની 2^ અને એની 3^, તો એની 6. બીજું, એની 3^ અને એની 4^, તો એની 4^12. હવે આમાં એક નોટ લખીએ કે એની એમ ઘાત હોય, એની એન ઘાત હોય અને એની પી ઘાત હોય, તો એની એમ ઇન્ટુ એન ઇન્ટુ પી ઘાત થશે. તો આ જનરલ એક નિયમ છે કે જેટલી ઘાત હોય ગુણાકારમાં આવી રીતે આવી જાય છે. હવે જોઈએ ચોથો નિયમ. એ બીની એન ઘાત હોય તો એની એન ગુણ્યા બીની એન ઘાત થાય, તો 2^3 હોય તો 2^n ઇન્ટુ 3^n થાય. બીજું ઉદાહરણ જોઈએ કે 6^3 હોય, તો 6 2^3 થાય, એની 3^ છે, તો 2^3 ઇન્ટુ 3^3, તો આવી રીતે જવાબ મેળવી શકે. 2^3 = 8 અને 3^3 = 27, અને આવી રીતે જવાબ મેળવી શકાય. એની એન ઘાત હોય, બીની એન ઘાત હોય, સ્વતંત્ર એની એન ઘાત, બીની એન ઘાત, એવું એક ઉદાહરણ જોઈએ કે 2/3^2 હોય, તો 2^2 અને 3^2, તો 2^2 એટલે 4 ને 3^2 એટલે 9, તો આવી રીતે મેળવી શકાય. બીજું એક ઉદાહરણ જોઈએ, 1/3, તો 1^3, 2^3, 1^3 એટલે 1 અને 2^3 એટલે 8. છઠ્ઠો નિયમ, એની એ અપોન બીની માઇનસ એન હોય તો એને ટ્રાન્સફર કરવાનું, એટલે કે ફેરવી નાખવાનું, બી અપોન એ ની એન ઘાત થાય છે. જોઈએ ઉદાહરણ, 2/3^-2 હોય તો, અને પ્લસમાં લખવું હોય તો 3/2^2 લખી શકાય. બીજું ઉદાહરણ જોઈએ, 1/2^-3 હોય તો લખી શકાય 2/1, એટલે કે 2^3, આવી રીતે લખી શકાય. એની એમ ઘાત હોય બરાબર એની એન ઘાત હોય તો આ સરખાવી શકાય, એટલે કે એમ બરાબર એન થાય છે.
જ્યાં એ જીરો ન હોય, વન ન હોય અને માઇનસ વન ન હોય. 5p ઘાત અને 5 3 ઘાત જો આ બરાબર 5 બરાબર અને સમાન ક્યારે થાય, તો પી જેટલી 3 ઘાત હોય એટલી જ પીની 3 ઘાત થાય છે. તો 3 4p ઘાત અને 4 ઘાત થાય તો પી બરાબર 4 થશે. જો એ રેસ ટુ એન ઇક્વલ ટુ બી રેસ ટુ એન હોય તો એ બરાબર બી થશે. ક્યારે? એન એકી હોય ને ઘાત, ત્યારે. તો 2 ની 3 ઘાત હોય ને તો આ એક્સ હશે ને એ 2 જ હશે. જ્યારે આ એકી ઘાત હોય ને ઉપર, ત્યારે એક્સ એ કેટલા થશે? 2. જ્યારે એની એન હોય ને બીની એન હોય ત્યારે એ બરાબર પ્લસ ઓર માઇનસ બી થશે. એટલે કે એ 2 ની 4 ઘાત હોય તો 2 ની 4 ઘાત થાય, 2 ની 4 ઘાત હોય તો માઇનસ 2 ની પણ 4 ઘાત હોય તો ઇક્વલ થાય છે. એટલે કે જ્યારે એ બરાબર બી બરાબર હોય ત્યારે, એટલે કે 2 બરાબર, ધારો કે 2 x = 2 પણ આવી શકે અને -2 પણ આવી શકે, 2 જ્યારે 2 કી ઘાત હોય ત્યારે. બરાબર, આધાર સરખો હોય તો ઉપર જે ઘાત હોય સમાન થાય. તો x આપેલું હોય અહીંયા તો એ -2 પણ આવી શકે અને +2 પણ આવી શકે. તો આ હતા ઘાતના નિયમો.